गुड मॉर्निंग स्टूडेंट्स, हमें अपने नौ चैप्टर आप चाहते हो बराबर विज्ञान का हुआ फिजिक्स सब्जेक्ट में अब नौ चैप्टर चाहते हो हमें आज ये जो टॉपिक जो आना चाहिए आप आगे ना वीडियो में अंदर वक्री भवन जो ली थी बोल वक्री भवन पर भी क्या कौन सवाल चाहिए मैं तुमने आगे की थी एक पद से पची पूर्ण आंतरिक परावर्तन चाहिए अने पची आपने एम्स चाहिए એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે પણ એ વક્રી ભવન પછી ત્રણ ટોપિક છે એક પ્રકાશીય ઘટ્ટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ બીજું નિરપેક્ષ અને સાપેક્ષ વક્રી ભવન અને ત્રીજું જે છે એ લેટરલ શિફ્ટ આ ત્રણ ટોપિક આપણે જોવાના છે એ ત્રણ ટોપિક પછી પૂર્ણ આંતરિક પરાવર્તન હશે જે તમે દસમા ધોરણમાં ભણી ગયેલા છો મરીચિકા બરાબર દસમા ધોરણના વિજ્ઞાનમાં હતું તો બરાબર મરીચિકા એ બધું પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે ભણવાનું છે અને ત્યાર પછી લેન્સ આવશે તો આપણે આજે જોવાનું છે વક્રી ભવન પર આધારિત બે વસ્તુ છે એક પ્રકાશીય ઘટ્ટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ તો પ્રકાશીય ઘટ્ટ અને પ્રકાશીય પાતળું એ છે શું તો જો જોવા ધ્યાનથી આપણે પહેલા જોઈશું પ્રકાશીય ઘટ્ટ માધ્યમ હવે પ્રકાશીય ઘટ્ટ માધ્યમની અંદર શું આવે છે તો યાદ રાખજો કે માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રી ભવનાંક જો એક કરતા વધારે હોય મતલબ કે આપણે સ્નેલનો નિયમ જોયો સાઈન આઈ છેદમાં સાઈન આર બરાબર આપણે આનો જો કે ગ્રેટર ધેન એન ટુ વન એન ટુ વન એટલે શું n21 નો મતલબ આપણે ઇઝ ઇક્વલ ટુ એ બરાબર લખું છું n21 બરાબર હવે આનો મતલબ કે દાખલા તરીકે કે sin i અને sin r આ n21 એ ઓલરેડી આપણો શું છે 1 1 કરતા વધારે છે કેવો છે 1 કરતા એટલે હું આને ગ્રેટર ધેન 1 લખી શકું બરાબર માન્ય અહીંયા આવું થઈ શકે sin i ગ્રેટર ધેન sin r થઈ શકે બરાબર માન્ય હવે હું દાખલા તરીકે sin i is equal to i લો અને sin r is equal to r લેતા તો આઉટ થાય i greater than r થાય બરાબર છે આનો મતલબ શું થાય આનો મતલબ એવું થાય કે વક્રીભૂત કિરણ લંબ થી લંબ તરફ વળે છે બરાબર આપણો જે છે એ તમને ખબર છે કે વક્રીભૂત કિરણ જે છે એ લંબ તરફ ગ્રેટર ધેન 1 છે આપાત કોણ એ પરાવર્તન કોણ કરતા વધારે છે એટલે લંબ તરફ વળે છે માટે તેને શું કહેવામાં આવે છે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવામાં આવે છે તમારા મટીરીયલમાં થોડી એક ભૂલ થઈ છે એક કરતા વધારેની જગ્યાએ એક કરતા ઓછો લખાયો છે એમાં ઘટ્ટમાં એટલે પછી મટીરીયલમાં સુધારી લેજો પણ યાદ રાખો કે જે માધ્યમની અંદર વક્રીભૂત કિરણ લંબની તરફ જાય તો તેને શું કહેવામાં આવે છે ઘટ્ટ માધ્યમ શું કહેવામાં આવે છે બીજો પોઈન્ટ જે માધ્યમમાં આપાત કોણ વક્રીભવનભૂત કોણ કરતા વધારે હોય તો એને પણ શું કહેવામાં આવે છે ઘટ્ટ માધ્યમ અથવા માધ્યમ બેની સાપેક્ષે માધ્યમ એકનો વક્રીભવનાંક જો એક કરતા વધારે હોય તો પણ શું કહેવામાં આવશે ઘટ્ટ માધ્યમ બરાબર છે આ વસ્તુ યાદ રાખવાની છે અને પછી તમારે એ છે એ તમારું છે પ્રકાશીય પાતળું માધ્યમ પ્રકાશીય પાતળા માધ્યમનો મતલબ શું સેમ વસ્તુ કે માધ્યમ તેની સાપેક્ષે માધ્યમ એકનો વક્રી ભવનાંક એક કરતા કેવો હોય ઓછો હોય કેવો હોય ઓછો એટલે આવું થઈ શકે સાઈન આઈ અપોન સાઈન આર બરાબર એન ટુ વન પણ સાઈન આઈ અપોન સાઈન આર લેસ દેન વન લખાય માટે સાઈન આઈ લેસ દેન સાઈન આર લખાય પણ આપણને ખબર છે સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ અને સાઈન આર ઇઝ ઇક્વલ ટુ આર લેતા માટે આઈ લેસ દેન આર થાય જે રીતામાં ગ્રેટર દેન કરો તો તે સમાન થશે લેસ દેન માટે શું લખાશે કે વક્રીભૂત કિરણ
मीटर बराबर ए लंब थी कई जैसे दूर जाए छे माटे तेने શું કહેવાશે પ્રકાશીય પાતળું મધ્યમ કહેવાશે કરે છે આવશે તફાવત તમને પૂછી શકાય પ્રકાશીય પાતળું મધ્યમ પ્રકાશીય ઘટ માધ્યમ તો શું લખવાનું પહેલો પોઈન્ટ કે જે માધ્યમમાં પહેલો પોઈન્ટ જે માધ્યમમાં વક્રીભૂત કિરણ લંબ તરફ વળે તો તેને કયું માધ્યમ કહેવાય ઘટ માધ્યમ જે દૂર જાય તો તેને શું કહેવાય પાતળું માધ્યમ જેમાં પછી બીજો પોઈન્ટ આઈ ગ્રેટર ધેન આર હોય જ્યારે આમાં આઈ લેસ ધેન આર હોય ત્રીજો પોઈન્ટ એન ટુ વન ગ્રેટર ધેન વન હોય આમાં એન ટુ વન લેસ ધેન વન અને બીજું સાઈન આઈ ગ્રેટર ધેન સાઈન આર હોય આમાં સાઈન આઈ લેસ ધેન સાઈન આર એટલે ચાર પાંચ પોઈન્ટ તમે લખી શકો બરાબર એટલે તમારે યાદ રાખવાનું છે પ્રકાશીય ઘટ માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ આ બંને કોના ઉપર આધારિત છે વક્રીભવન ઉપર કોના ઉપર આધારિત છે તો વક્રીભવન